પાટણના સાંતલપુર તાલુકાના અનેક ગામોમાં વરસાદી માહોલ છે. ગાજવીજની સાથે ભારે પવનની સાથે વરસાદ અહીં જોવા મળ્યો. રાધનપુર કચ્છ હાઈવે ઉપર ધૂળિયા વાતાવરણના દ્રશ્યો જામ્યા, તો સાથે ધૂળભર્યા માહોલથી વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ધૂળભર્યા વાતાવરણની વચ્ચે વાહન ચાલકો જે ટુ વ્હીલર ઉપર પસાર થઈ રહ્યા હતા તેમને પણ વાહન ચલાવતી વખતે અગવડ પડી હતી. તસવીર જોઈ શકો છો, કારણ કે આગળ વિઝિબિલિટી જે છે તે પણ ઓછી થઈ ગઈ હતી અને વિઝિબિલિટી ઓછી થવાથી વાહન ચાલકોને અહીં રસ્તા ઉપર ઉભા રહેવાની ફરજ પડી. તો ક્યાંક આપ જોઈ શકો છો તે રીતે ધૂળભર્યા વાતાવરણની વચ્ચે વરસાદ અને કરા પણ પડ્યા હતા. પાટણની તસવીર, પાટણ તેની આસપાસના જે તમામ વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ જામ્યો છે. ગરમીની વચ્ચે ચોમાસુ જામતા લોકોને ગરમીથી રાહત ચોક્કસી થઈ, પરંતુ જો વાત કરવામાં આવે ખેડૂતોની તો ખેડૂતોને તેમના ઉભા પાકની ખાસી એવી ચિંતા થઈ ચૂકી છે અને ખાસ કરીને કેરીના પાકને પણ અસર પહોંચશે. આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી 9 ના સંવાદદાતા સુનિલ પટેલ પાસેથી. સુનિલ, શું વિગતો, ત્યાં કયા પ્રકારનો માહોલ? ચિંતા કહી શકાય તો હાલમાં પણ વરસાદ કહી શકાય કમોસમી, તો હજુ ધીમે ધીમે તો ક્યાંક ધોધમાર છે કહી શકાય તો માવઠા થઈ રહ્યા છે. ખાસ કરીને કે વહેલી સવારથી પાટણ જિલ્લામાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. ભારે પવન પણ ફૂંકાયો હતો, જયારે કહી શકાય તો જે રણ વિસ્તાર છે રણ વિસ્તારમાં ભારે પવન અને ધૂળના જે ધૂળભર્યું માહોલ હતો, ધૂળના કારણે અનેક જે મુખ્ય હાઈવે હતા ત્યાં પણ જે વાહનો હતો વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ પડતી હતી. સામે કોઈ પણ પ્રકારનું દ્રશ્યો દેખાતા નતા તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું હતું. અને વહેલી સવારથી પાટણમાં લગભગ ગરા પણ પડ્યા છે. સાંતલપુરના વહુવા, વડોદરા, દાંત્રાણા સહિતના અનેક ગામોમાં જે ગરા પડ્યા છે, ગરાના કારણે જે કહી શકાય બરફના ટુકડા જેવા ચિત્રા ગરા પડતા, જે નાના કાચા મકાનો હોય છે તે મકાનમાં જે કહી શકાય તો નળિયા જે હોય છે સિમેન્ટના એ નળિયા પણ તૂટી ગયા છે. એટલા ભારે ગરા પડતા લોકો જે છે ઘરની બહાર પણ દોડી આવ્યા છે. એમને બીક હતી કે ક્યાંક ના ક્યાંક જે મકાન હતા કાચા એ ધરાશાય ન થયા, જે રીતે નળિયા પણ તૂટતા હતા અને જે રીતે ગરાના કારણે ગરમુશ્મીના કારણે સમગ્ર માહોલ સર્જાયો છે. ચિત્રા, બિલકુલ આભાર સુનિલ સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો આપને જણાવી દઈએ કે રાધનપુર કચ્છ હાઈવે ઉપર પણ વરસાદી માહોલ છે. ધૂળભર્યા માહોલની વચ્ચે ખાસ કરીને વાહન વ્યવહાર ઉપર પણ તેની અસર પહોંચી છે.